હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે એસ અને પી બ્લોક શીખ્યા બાદ ડી અને એફ વિભાગના તત્વોને કઈ રીતે યાદ રાખવા તેના વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ ડી વિભાગ વિશે ચર્ચા કરીએ. તો ડી વિભાગ કોને કહેવો? તો બેઝિક રીતે વ્યાખ્યા એવી અપાય કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેને ડી વિભાગના તત્વો કહે છે. ડી વિભાગની અંદર ટોટલ ચાર શ્રેણી આવેલી છે. 3D જેને પ્રથમ સંક્રાંતિ તત્વો કહે છે, 4D જેને દ્વિતીય સંક્રાંતિ તત્વો કહે છે, 5D જેને તૃતીય સંક્રાંતિ તત્વો કહે છે, 6D જેને ચતુર્થ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થાય તેને પ્રથમ સંક્રાંતિ તત્વો કહે છે. આ 3D સંક્રાંતિ એટલે કે પ્રથમ સંક્રાંતિ તત્વોમાં સ્કેનેડિયમ ઝેડ બરાબર 21થી લઈને ઝિંક ઝેડ બરાબર 30 સુધીના તત્વો, એટલે કે ટોટલ 10 તત્વો આવેલા છે, જેને આપણે પ્રથમ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ દ્વિતીય સંક્રાંતિ તત્વો, તો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન 4D કક્ષકમાં દાખલ થાય તેને દ્વિતીય સંક્રાંતિ તત્વો કહે છે, જેમાં યુટિરિયમ ઝેડ બરાબર 39થી લઈને કેડિયમ એટલે કે CD ઝેડ બરાબર 48 સુધીના તત્વો આવેલા છે, જે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં પણ 10 તત્વો ટોટલ છે. જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં દાખલ થાય તેને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે, જેમાં લેન્થેનમ ત્યારબાદ હાફનિયમ ઝેડ બરાબર 72થી લઈ મર્ક્યુરી HG ઝેડ બરાબર 80 સુધીના તત્વો આવેલા છે. ત્યારબાદ અંતિમ જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન 6D કક્ષામાં દાખલ થયેલો હોય તેને ચતુર્થ સંક્રાંતિ તત્વો કહે છે, જેમાં એક્ટેનિયમ તથા રુથરફોર્ડિયમ 104થી લઈ કોપરનેશિયમ 112 સુધીના તત્વો આવેલા છે, જેમાં અમુક તત્વોની બધી જ માહિતી મળેલી નથી, જેને ચતુર્થ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તેને કઈ રીતે યાદ રાખવું તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પ્રથમ સંક્રાંતિ તત્વો જેને યાદ રાખવાની ટેકનિક છે સ્કેટીવેક્રોમેઆકોનિકોજ. સ્કે એટલે સ્કેનેડિયમ, ટી એટલે ટિટેનિયમ, વે એટલે વેનેડિયમ, ક્રો એટલે ક્રોમિયમ, મે એટલે મેંગેનીઝ, આ એટલે આયર્ન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કો એટલે કોપર અને ઝી એટલે ઝિંક. આ રીતે સ્કેટીવેક્રોમેઆકોનિકોજને આધારે 21-30 એટલે કે પ્રથમ સંક્રાંતિ તત્વોને આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. હવે દ્વિતીય સંક્રાંતિ તત્વો જેને કહેવાય છે સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ, તેને યાદ રાખવાની ટ્રીક છે. આપણે આ તત્વોને ઉલટા યાદ રાખીશું. તો જો અંદર CD આગળ પડ્યા રાહુલ અને ઋત્વિક, વિચારે કે 20 મેચમાં નો બોલ જાહેરે કેમ નાખ્યો. હવે ઉલટું વિચારવાનું છે. તો સૌથી પહેલાં CD જેને કહેવાય કેડમિયમ, ત્યારબાદ આગળ એટલે AG, પડ્યા એટલે પેલેડિયમ, રાહુલ એટલે રોહોડિયમ, ઋત્વિક એટલે રુથેનિયમ, વિચારે કે કોઈ જ અર્થ નથી, 20 એટલે ટેકનિશિયમ, મેચ એટલે મોલિબ્લેડમ, નો બોલ એટલે નાઓબિયમ, જાહિર એટલે ઝિર્કોનિયમ, અને નાખ્યો યોને કહેવાય ઇટિરિયમ. આમ CD આગળ પડ્યા રાહુલ અને ઋત્વિક, વિચારે કે 20 મેચમાં નો બોલ જાહેરે કેમ નાખ્યો, એને આધારે દ્વિતીય સંક્રાંતિ તત્વોને તમે સરળતાથી યાદ રાખી શકો છો. તૃતીય સંક્રાંતિ તત્વો તેને યાદ રાખવાની સરળ રીત છે લાલુ હાફતા વાઇફ રોહી. જો રોહીને તમે મેસેજમાં લખતા હોય તો ROI લખી શકો. તો લાલુ હાફતા વાઇફ રોહી પટા ઉપારો. હવે સૌથી પહેલાં લાલુ એટલે લેન્થેનમ, ત્યારબાદ હાફ એટલે હાફનિયમ, તા એટલે ટેન્ટેલમ, વાઇફ એટલે ટંગસ્ટન, જે આવર્ત કુસુમમાં સૌથી વધુ કઠણ તત્વ છે અને રિયલ લાઈફમાં પણ એવું જ હોય. ત્યારબાદ રોહી એને ROI લખીએ તો R એટલે રેનિયમ,
ओ એટલે ઓસિયમ, આઈ એટલે ઇરિડિયમ, પટા એટલે પ્લેટિનિયમ, ઉ એટલે ઓરમ અને પારો એટલે મર્ક્યુરી. આમ તમે લાલુ હાફતા વાઇફ રોઈ પટાઉ પારો પરથી તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોને સરળતાથી યાદ રાખી શકો છો, જેને લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસિયમ, ઇરિડિયમ, પ્લેટિનિયમ, ઓરમ અને મર્ક્યુરી તરીકે યાદ રાખી શકીએ છીએ. અને યાદ રાખો, ઓરમને ગોલ્ડ પણ કહે છે, એટલે કે સોનું. ત્યારબાદ ચતુર્થ સંક્રાંતિ તત્વો, ડી વિભાગનો છેલ્લી શ્રેણી, જેને ફ્રોડ ટ્રાન્ઝિશન સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે, જેને યાદ રાખવાની ટેકનિક છે એસી એટલે એક્ટિનિયમ, રફતા એટલે રુથોળફોડિયમ, દારૂ ડાબ્યો જેનો અર્થ થાય ડુબેનિયમ, સિંગ ભજીયા સાથે એટલે સિંગ એટલે સિબોર્ગિયમ અને ભજીયા સાથે એટલે બોહોરિયમ. ત્યારબાદ હસીને, હસીને એટલે હાસ્યમ, પછી માર ખાધો એટલે મેન્ટેનેરિયમ, સાનાથી તો દંડાથી એટલે દરમાસ્ટા દટિયમ, રોંજને તો રોંજેનિયમ, કેમેરામાં એટલે કોપરેશિયમ, કેદ કર્યું. તો યાદ રાખવાની ટેકનિક છે એસી રફતા એ દારૂ ડાબ્યો, સિંગ ભજીયા સાથે હસીને માર ખાધો દંડાથી અને રંજને આ કેમેરામાં કેદ કર્યું. આ આખી વાર્તા તમને ફોર્થ સંક્રાંતિ તત્વો એટલે કે ચતુર્થ સંક્રાંતિ તત્વોને સરળતાથી યાદ રાખવાની ટેકનિક આપે છે. તો ત્યારબાદ યાદ રાખો, એક્ટિનિયમથી લઈ અને કોપરનેશિયમ એટલે કે 89, ત્યારબાદ રુથરફોડિયમ 104થી લઈ કોપરનેશિયમ 112 સુધીના તત્વોને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અંતિમ એફ વિભાગ એટલે કે આંતર સંક્રાંતિ તત્વોની માહિતી મેળવીશું અને તેને યાદ રાખવાની સરળ ટેકનિક શીખીશું. તો સૌ પ્રથમ એફ વિભાગના તત્વો કોને કહેવાય? તો એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહે છે, જેમાં બે ચૌદ ચૌદ તત્વોની શ્રેણી આવી છે. એકને લેન્થેનોઇડ શ્રેણી અથવા લેન્થેનાઇડ શ્રેણી, બીજાને એક્ટિનાઇડ શ્રેણી અથવા એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વોને ડી વિભાગના છઠ્ઠા અને સાતમા આવર્તમાંથી વચ્ચેથી લીધેલા હોવાથી તેને સંક્રાંતિ તત્વોમાંથી લીધેલા છે, આથી તેને આંતર સંક્રાંતિ તત્વો કહે છે, જેમાં બે શ્રેણી આવેલી છે. આ તત્વોમાં મોટાભાગના તત્વો રેડિયો સક્રિય તત્વો હોય છે. લેન્થેનોમાં માત્ર એક જ તત્વ રેડિયો સક્રિય છે, પ્રોમેથિયમ, જ્યારે એક્ટિનાઇડમાં બધા જ તત્વો રેડિયો સક્રિય તત્વો તરીકે વર્તે છે. હવે આપણે આ તત્વોને યાદ રાખવાની સરળ રીત શીખીશું. મિત્રો, પ્રથમ લેન્થેનાઇડ શ્રેણી, જેને છઠ્ઠા આવર્તમાં આવેલી છે, આ શ્રેણીમાં લેન્થેનમ 57થી લઈ લુટેશિયમ 71 સુધીના કુલ 14 તત્વો આવેલા છે. પરંતુ લેન્થેનમ પછીના 14 તત્વોને લેન્થેનાઇડ શ્રેણી કહે છે. આ તત્વો લેન્થેનમ જેવા ગુણધર્મ ધરાવતા હોવાને કારણે તેને લેન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આના માટે આપણે એક વાર્તા યાદ રાખીશું. એક વ્યક્તિ હતો જેને આપણે એક પ્રેસમાં મોકલીએ છીએ અને તેને કંઈક વસ્તુ લઈને પાછું આવવાનું છે. તો સ્ટેટમેન્ટ વાંચીએ, લે સીરી પ્રેસમાં જા. ત્યાં કોણ હશે? તો નંદુ, પ્રેમ, સમીર અને યુરોપનો ગાંડો. ગાંડો હોય તો ગમે તે કરે. તો ટબમાં ડૂબ્યો હોય તો એ બે થેલાની ઈંટ લેતો આવજે. હવે યાદ રાખવાની ટેકનિક, લે એટલે લેન્થેનમ, સીરી એટલે સીરિયમ, પ્રેસમાં એટલે પ્રિસોડિયમ, જ્યાં ત્યાં એનો કોઈ જ અર્થ નહીં, પણ નંદુ એટલે નિયોડિયમ, પ્રેમ એટલે પ્રોમેથિયમ, સમીર એટલે સમેરિયમ, યુરોપ એટલે યુરેનિયમ, ગાંડો એટલે ગેન્ડોલેનિયમ, ટબ એટલે ટર્બિયમ, ડૂબ્યા હોય તો ડુબેનિયમ, હોય તો હોલિયમ, ઈબે એટલે અર્બિયમ, થેલાની એટલે થુલિયમ અને લૂંટી લેજે એટલે લુટેશિયમ અને ઈટ એટલે યાદ રાખવાનું ઇટિબિરિયમ. આમ આપણે લેન્થેનાઇડ શ્રેણીના પ્રત્યેક તત્વોને એક જ લાઇનમાં એક સ્ટોરીથી યાદ રાખી શકીએ છીએ. ફરીથી એકવાર એને યાદ રાખવાની ટેકનિક યાદ રાખજો, લે સીરી પ્રેસમાં જા.
ત્યાં નંદુ પ્રેમ સમીર અને યુરોપનો ગાંડો ટબમાં ડૂબ્યા હોય તો એ બે થેલાની ઈંટ લૂંટી લે છે એટલે લેન્થેનિયમથી લઈ અને લ્યુટેશિયમ સુધીના તત્વોને લેન્થેનોઇડ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે પરંતુ ખાસ યાદ રાખો લેન્થેનમ પછીના 14 તત્વોને લેન્થેનોઇડ શ્રેણી કહે છે હવે અંતિમ એક્ટિનોઇડ શ્રેણી એક્ટિનોઇડ શ્રેણીમાં એક્ટિનિયમ પછીના 14 તત્વોને એક્ટિનોઇડ શ્રેણી કહે છે જેમાં થોરિયમ ઝેડ બરાબર 90 થી લઈ લોરેન્સિયમ ઝેડ બરાબર 103 સુધીના તત્વો આવેલા છે આ તત્વોને યાદ રાખવાની ટેકનિક છે પ્રથમ જેને આપણે એક વાર્તા યાદ રાખવાની છે કે એક 80 થેલા પણ હતા જે નેપ્ચ્યુન અને પ્લુટો પરથી મળ્યા હતા એની જાણ અમેરિકાના સીએમ બરાક ઓબામામાં થઈ કોણે એમણે કીધું કોણે શોધ્યું તો કેલિફોર્નિયા અને આઇન્સ્ટાઇનએ શોધ્યું હતું અને કીધું આવું કામ કોણે કર્યું તો કે ફ્રોમ મદનલાલ નોબલ નગરવાળા લોયરે આ કામ કર્યું તો આ વાર્તાને યાદ રાખીશું 80 થેલા પાઉ નેપ્ચ્યુન અને પ્લુટો અમેરિકાના સીએમ બરાક ઓબામા કેલિફોર્નિયમ આઇન્સ્ટાઇનિયમે ફ્રોમ મદનલાલ નોબલ નગરવાળા લોયર તો યાદ કઈ રીતે રાખીશું તો 80 એટલે એક્ટિનિયમ થેલા એટલે થોરિયમ પા એટલે પ્રોટેક્ટિનિયમ ઉ એટલે યુરેનિયમ નેપ્ચ્યુનિયમ પ્લુટોનિયમ ત્યારબાદ અમેરિકેશિયમ સીએમ એટલે ક્યુરિયમ બરાક ઓબામા એટલે બર્કેલિયમ પછી કેલિફોર્નિયમ આઇન્સ્ટાઇનિયમ ફર્મિયમ મેન્ડેલિનિયમ નોબેલિયમ અને લાસ્ટમાં લોરેન્સિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે આ રીતે તમે અંતિમ એક્ટિનાઇડ શ્રેણીના 14 તત્વોને સરળતાથી યાદ રાખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે આખા આધુનિક આવડત કોષ્ટકમાં આવતા દરેક તત્વોને સરળ રીતે યાદ રાખવાની રીત શીખ્યા હવે આ તત્વોના ગુજરાતી નામના બે ઇમેજ હવે અહીં મૂકવામાં આવે છે જેનો તમે સ્ક્રીનશોટ લઈ અને એ તત્વોને સરળતાથી નામ સાથે યાદ રાખતા શીખશો તો અહીં આપણે ચેપ્ટર નંબર 3 જે ધોરણ 11નો બેઝ છે જે ઇનઓર્ગેનિકનો બેઝ છે તેની બેઝિક માહિતી મેળવી જેને આવડત પુસ્તક પરફેક્ટ આવડતું હશે તે ઇનઓર્ગેનિકમાં મજબૂત થાય છે એટલે કે વધુ સારું અને સરળતાથી દરેક ઇનઓર્ગેનિકના ટોપિક સમજી શકે છે થેન્ક યુ